નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણે દર મહિને જોઈએ છીએ માસિક રાશિ ભવિષ્ય, તો આ વખતના આ વિડીયોમાં આપણે જોઈએ આવનારો જુલાઈ મહિનો વૃશ્ચિક રાશિ માટે શું લઈને આવ્યો છે. તો મિત્રો, ચોક્કસ આપણે આજના વિડીયોમાં જાણકારી મેળવીએ, જેથી કરીને આવનારા જુલાઈ માસ માટેની આપણી જે કંઈ પણ દિનચર્યા છે એને આપણે ચોક્કસપણે જાળવી શકીએ અને સારામાં સારા લાભો લઈ શકીએ. વૃશ્ચિક રાશિવાળા માટે જુલાઈ મહિનાની શરૂઆત ખરેખર સારી થઈ રહેલી છે. ઘણા બધા લાભો મળવા જઈ રહેલા છે. ઘણા બધા માણસો તમને સપોર્ટ કરતા દેખાય છે. વેપારમાં, અભ્યાસમાં, સામાજિક કામોમાં એક સારું માનસન્માન તમે આ મહિનામાં મેળવી શકશો. આ મહિનામાં તમે જેને અંગત મિત્રો માનો છો એવા મિત્રોનો સહકાર ઓછો મળતો દેખાય છે. તો આપણે કોઈક નવા મિત્રોની, સારા નવા મિત્રોની સહાય જરૂરી થશે. વધારાની આવક પર બ્રેક લાગતી દેખાય છે, તો ત્યાં પણ આપણે સંભાળીને ચાલવું પડશે. આ આવક થોડીક અટકે પણ જીવનસાથીની આવક વધતા આપણે ફાયદો જરૂર દેખાય. 12/7થી શનિ વક્રી ગતિથી મકરમાં પ્રવેશે. આ પછી તબિયત પર અસર આવતી દેખાય છે. શરીરમાં કફ, પિત્ત, વાયુ આનું પ્રમાણ વધે અને આપણે આરામ કરવો પડે. શનિ મકરમાં આવે તો પનોતીની અસરમાંથી મુક્ત થવાય. આ સમય દરમિયાન યાત્રા પ્રવાસના યોગો બને. 13/7 શુક્ર મિથુનમાં આવે તો જીવનસાથીના સંબંધો સારા થાય. પણ જીવનસાથી આ સમયમાં નાણાંની માંગણી કરે અને તમારે આપવા પડે. 13/7 પછી પરદેશથી જોડાયેલા બિઝનેસોમાં થોડી બ્રેક લાગતી દેખાય છે, તો એની પર પણ તમારે થોડું ધ્યાન આપવું પડશે. 16/7 સૂર્યકર્કમાં આવે તો ફરી પાછું કામનું થોડુંક બેલેન્સ બનતું દેખાય છે. તો આવા સમયે સંભાળીને ચાલી અને યોગ્ય નિર્ણય લઈએને તો આપણે ઘણા બધા કામોમાં સફળતા મેળવી શકીએ છીએ. આ સમય દરમિયાન વેપાર માટે કંઈક નાનકડી મુસાફરી થઈ શકે છે. મુસાફરીથી સારો લાભ આપણને મળી પણ શકે છે. 17/7 બુધ કર્કમાં આવતા મિત્રો તરફનો સાથ સહકાર ઓછો થાય અને વેપારમાં આપણે ધ્યાન આપવું પડે. ઘણી બધી સજાગતાઓ આપણે રાખવી પડે. 12/7 ગુરુ વક્રી થતા સત્તાકીય કામોમાં ધ્યાન રાખવું પડે, નહીં તો નુકસાન વેઠવું પડે. આના પછી ફરી પાછી આપણી પર શનિની પનોતીની અસર ઓછી થતી દેખાય છે. આના પછી 12/7 શનિની વક્રી ગતિ થઈને શનિ મકરમાં પ્રવેશે છે, ત્યાર પછી તમારા જીવનમાં થોડી રાહત આવતી દેખાય છે. પણ આ રાહત થોડા સમય માટે છે, તમને વિપરીત અસરો આપી શકે છે. તો એવા ભ્રમમાં નહીં રહેતા કે બધું પતી ગયું છે, આપણે શનિની અસરમાંથી મુક્ત થઈ ગયા છે. તો આ બાબતો પર ધ્યાન આપશો તો જીવનમાં તકલીફ ઓછી પડશે. કારણ કે જાન્યુઆરીમાં શનિ પાછા તમારી 2.5 વર્ષની પનોતી લઈને આવશે. પણ આ જે 5-1 મહિના છે એમાં તમને થોડીક અસર દેખાશે. તો આનાથી બિલકુલ પેલું એકદમ રાહત ભરેલું વર્તન નહીં કરતા, નહીં તો આ સમયમાં તમને તકલીફો પડી શકે. તો મિત્રો, આ મહિનામાં જે લોકો સ્કૂલના વેપારમાં જોડાયેલા છે, ચોપડા, નોટબુક્સ, સ્કૂલ યુનિફોર્મ, તે સિવાય બીજા સ્કૂલોને લગતા મટીરિયલમાં, એ લોકો માટે સમય સારો છે. નવા વર્ષના કામોમાં એ લોકોને સારી સફળતા મળે. જે લોકો ટીચિંગ લાઇનમાં જોડાયેલા છે એ લોકો માટે મહિનાની શરૂઆત સારી પણ મહિનાનો અંત થોડીક તકલીફ આપતો દેખાય છે. તો આ લોકોએ આ બાબતોમાં ચોકસાઈ જરૂર રાખવી જરૂરી. તો મિત્રો, આ સમયમાં જે લોકોને કામકાજની દ્રષ્ટિએ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવી છે, એ લોકોએ ચોક્કસ સંભાળીને ચાલવું જરૂરી છે. કારણ કે ઘણી વખત નાનકડી ભૂલ જીવનમાં બહુ મોટા બદલાવ લઈ આવે. તો આ બાબત પર ધ્યાન રાખજો અને સમય અનુસાર યોગ્ય નિર્ણય લઈને ચાલશો તો ફાયદો થશે. સિઝનેબલ ધંધાવાળાએ યોગ્ય સમયે યોગ્ય રીતે સમજી વિચારીને માલ ભરવો જોઈએ, તો ફાયદો જરૂર થાય. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઇબ કરો. હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.